કેશોદમાં પિતા પુત્ર વિરુદ્ધ એક મકાન અને ચાર દુકાન વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા મિલકત ધારકોમાં સનસની મચી ગઈ છે. કેશોદમાં મિલકત ધરાવતા પિતા પુત્રએ ચાર દુકાન અને એક મકાન ઉપર રાજકોટની ફાઇનાન્સ કંપનીની લોન હોવા છતાં જુદા જુદા નામવાળી પાંચ વ્યક્તિઓને આ મિલકત વેચી નાખતા પોલીસમાં 62,55,000ની કિંમતની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી પિતા પુત્ર સહિત તપાસમાં જે નામ ખુલે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પીપળિયા નગર સિદ્ધિ વિનાયક એકમાં રહેતા મધુબેન દેવાયતભાઈ જોટવાએ માંગરોળ રોડ પર રેવન્યુ સર્વે નંબર 704માં આવેલ દુકાન નંબર 4 ખરીદી સાલ 2019માં દસ્તાવેજ કર્યો હતો. સાલ 2023માં રાજકોટની પિરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઇનાન્સના કર્મચારીઓ આવતા તેમના દ્વારા આ મિલકત ઉપર લોન હોવાનું જણાવ્યું હતું. આથી ફરિયાદીને પોતે ખરીદેલ દુકાન નજીક આવેલ 3 દુકાનો અને એક મકાન અન્ય જુદા જુદા 4 નામવાળી વ્યક્તિઓ મધુબેન દેવાયતભાઈ જોટવા દુકાન નંબર 4 કિંમત 12,50,000, જયેશભાઈ હરદાસભાઈ નંદાણિયા દુકાન નંબર 3 કિંમત 9,00,000, મનીષાબેન ધીરજલાલ વણપરિયા રહેણાંક મકાન કિંમત 20,50,000, સુંદરબેન જગમલભાઈ બોરખતરિયા દુકાન નંબર 1 કિંમત રૂપિયા 10,45,000, મનીષાબેન કમલેશભાઈ ગજેરા દુકાન નંબર 2 કિંમત 10,10,000માં વેચી નાખી તેમની સાથે પણ છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. આમ ફરિયાદી અને સહાયદો મળી કુલ 5 વ્યક્તિઓએ 62,55,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે મૂળ માલિક પિતા પુત્ર પરસોત્તમ દેવરાજભાઈ વણપરિયા, નયન પરસોત્તમભાઈ વણપરિયા તેમજ તપાસમાં જે નામ ખુલે તેમના વિરુદ્ધ કલમ 406, 420, 465, 467, 468, 471, 34 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી મધુબેન વાઈફ ઓફ દેવાયતભાઈ ભીખાભાઈ જોટવા જેઓ કેશોદના રહીશ છે, જોએ આ કામના આરોપી પરસોત્તમભાઈ વણપરિયા તેમાં તેઓના પુત્ર નયનભાઈ વણપરિયા કે જેઓને પોતાની કેશોદ એટ માંગરોળ ઉપર પોતાની જમીન અને દુકાનો આવેલી હતી, જેઓ પર રાજકોટની બેંકનો બોજો હોવા છતાં તેઓ જાણતા હોવા છતાં પણ તેઓએ ફરિયાદી તેમજ બીજા સાક્ષીઓને પોતાની દુકાનો વેચી અને છેતરપિંડી કરી અને કુલ 65,00,000ની જેટલી રકમની છેતરપિંડી કરેલી છે, જે અંગે ફરિયાદીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કેશોદ પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. કુલ અમે 4 લોકોને અન્ય ફરિયાદી સિવાય પણ બીજા 4 લોકોની સાથે એમના છેતરપિંડોનો ભોગ બનેલા છે, તે બોજો હોવા છતાં પણ તેઓએ એમને વેચી દીધેલી છે. ત્યારબાદ એ લોકોને ફરિયાદીને અને સાક્ષીને જાણ થયેલી કે આમાં બોજો હોવા છતાં પણ મિલકત વેચી છે, જે બાબતે ફરિયાદ આપતા કેશોદ પોલીસે ગુનો દાખલ આગળની તપાસ હાથ ધરી છે.